નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાર. વિષયાંક છે પ્રકરણ 10 બજાર પ્રક્રિયા સંચાલન ભાગ 1. હવે બજાર પ્રક્રિયા સંચાલનની અંદર આપણે સૌથી પહેલા તો કે ભાઈ બજારીય પ્રક્રિયા અને વેચાણ બંને વચ્ચેનો તફાવત જોઈશું. જોઈએ આપણે સૌથી પહેલા તો છે કે ભાઈ અર્થ. અર્થ શું થાય બજારની પ્રક્રિયા અને વેચાણનો? તો ભાઈ જોઈએ આપણે બજારની પ્રક્રિયા એટલે ગ્રાહકની જરૂરિયાત જાણીને વસ્તુ કે સેવાનું સર્જન કરીને ગ્રાહક સંતોષ અને નફાનું સર્જન કરવાની પ્રક્રિયાને બજાર પ્રક્રિયા કહે છે. જે કોઈ પણ ગ્રાહક છે આપણે બજાર પ્રક્રિયાને શું કહે છે? તો કે જે કોઈ પણ ગ્રાહક છે એમની સૌથી પહેલા તો માંગ જાણવામાં આવે. માંગ જાણી એ મુજબ ચીજ વસ્તુઓ કે સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે અને એ ચીજ વસ્તુઓ કે સેવાનું ઉત્પાદન કરી અને ગ્રાહકને એનું વેચાણ કરવામાં આવે છે. અને વેચાણ થાય ત્યારબાદ ગ્રાહક છે એ ચીજ વસ્તુ કે સેવાનો ઉપયોગ કરી અને પોતે સંતોષ પ્રાપ્ત કરે છે અને વેપારીને પોતાને નફો પ્રાપ્ત થાય છે. તો આને શું કહેવામાં આવે છે? બજાર પ્રક્રિયા કહેવામાં આવે છે. ત્યારબાદ બીજું છે વેચાણ. વેચાણનો અર્થ શું થાય? તો નાણાંના બદલામાં સેવા કે પેદાશનો વિનિમય એટલે વેચાણ. હવે વેચાણની અંદર તો શું છે? માત્ર ચીજ વસ્તુ કે સેવા ગ્રાહકને પૂરી પાડવામાં આવે છે અને એની બદલીમાં એની પાસેથી નાણાં વસૂલ કરવામાં આવે છે. તો આટલી જે કામગીરી છે એને શું કહેવામાં આવે છે? વેચાણ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજું છે કાર્યક્ષેત્ર. કાર્યક્ષેત્ર એટલે એની કામગીરીનો વિસ્તાર કેટલો છે? જોઈએ આપણે બજારે પ્રક્રિયામાં. બજારે પ્રક્રિયાનું કાર્યક્ષેત્ર છે એ ઘણું જ વ્યાપક છે. વ્યાપક એટલે કે ખૂબ મોટું છે, વિશાળ માત્રાનું છે. તેમાં ગ્રાહકની જરૂરિયાત જાણવી, નવી પેદાશો વિકસાવવી, કિંમત નિર્ધારણ કરવી અને વેચાણ પછીની સેવાઓનો સમાવેશ થાય છે. આપણે બજારી પ્રક્રિયાની અંદર શું છે કે તેનું કાર્યક્ષેત્ર વિશાળ છે. શું કામ છે? કારણ કે આપણે બજારીય પ્રક્રિયાની અંદર શું કરીએ છીએ? તો કે ભાઈ ગ્રાહકોની જરૂરિયાતને જાણીએ છીએ, એ પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ. એ સિવાય કે ભાઈ ગ્રાહકને જે સ્થળે અને જે સમયે માલ સામાન જોઈએ છે તો ત્યાં એમને આપણે પૂરો પણ પાડીએ છીએ. એટલા માટે બજારીય પ્રક્રિયા છે એનું કાર્યક્ષેત્ર કેવું છે? વિશાળ છે. જ્યારે વેચાણમાં જોઈએ તો વેચાણનું કાર્યક્ષેત્ર છે એ સીમિત છે, એટલે કે મર્યાદિત છે. તેમાં માલની માલિકી વેચાણકર્તા પાસેથી ગ્રાહક પાસે સોંપવાની ક્રિયાનો સમાવેશ થાય છે. હવે વેચાણની અંદર તો શું હશે? માત્ર ને માત્ર કે ભાઈ માલ સામાન છે એની માલિકી છે એ ફક્ત વેપારી પાસેથી કોની પાસે આવે છે? ઉત્પાદક પાસે. તો આટલી જ કામગીરી માત્ર વેચાણની અંદર આવે છે, બીજી કોઈ કામગીરી આવતી નથી. જ્યારે બજારીય પ્રક્રિયામાં તો શું છે? ઘણી બધી કામગીરી આવે છે. એટલા માટે બજારીય પ્રક્રિયા છે એનું કાર્યક્ષેત્ર કેવું છે? વિશાળ છે. જ્યારે વેચાણનું કાર્યક્ષેત્ર કેવું છે? કે ભાઈ સીમિત છે, એટલે કે મર્યાદિત છે. ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ ઉદ્દેશ એટલે કે હેતુ શું છે. બજારીય પ્રક્રિયાનો ઉદ્દેશ ગ્રાહકને સંતોષ આપીને નફો મેળવવાનો છે. હવે જે કોઈ પણ ગ્રાહક હશે તો એમને ચીજ વસ્તુ કે સેવા છે એમને એની જરૂરિયાત મુજબ છે આપણે ઉત્પાદન કરી અને ભાઈ આપણે પૂરી પાડીએ છીએ. તો ગ્રાહકો છે એવી ચીજ વસ્તુઓ કે સેવા છે એનો વપરાશ કરી અને પોતે
થી હશે તો એનો સમાવેશ પણ થાય. અને ત્રીજા છે ગ્રાહકો, એટલે બે બજારીય પ્રક્રિયાની અંદર આ ત્રણ પક્ષકારો છે એનો સમાવેશ થાય છે. એક તો છે માલ પૂરો પાડનારા એટલે કે ઉત્પાદકો, બીજું છે મધ્યસ્થીઓ એટલે કે જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી પણ છે, અને ત્રીજા છે ગ્રાહકો. એટલે ત્રણ પક્ષકારો છે એ બજારીય પ્રક્રિયાની અંદર જોવા મળે છે. જ્યારે વેચાણની અંદર તો શું છે કે ભાઈ માત્ર બે જ પક્ષકાર છે, એક તો છે માલ ખરીદનાર અને બીજો છે માલ વેચનાર. એટલે ખરીદનાર અને વેચનાર આ બે જ પક્ષકારો છે એ વેચાણની અંદર જોવા મળે છે. ત્યારબાદ પાંચમો મુદ્દો છે શરૂઆત અને અંત. કે ભાઈ બજારીય પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે અને બજારીય પ્રક્રિયાનો અંત ક્યાં આવે છે? તો કે બજારીય પ્રક્રિયાનું કાર્ય બજાર સંશોધનથી શરૂ થઈને તે પેદાશના વેચાણ પછીની સેવા સુધી ચાલુ રહે છે. હવે જે બજારીય પ્રક્રિયા છે એની શરૂઆત છે એ ભાઈ બજાર સંશોધનથી થાય છે. બજાર સંશોધન એટલે કે ભાઈ ગ્રાહકોને કયા પ્રકારની ચીજ વસ્તુઓ જોઈએ છે, એમની માંગ શું છે, અભિરુચિ શું છે, ફેશન શું છે, શોખ શું છે, આ બધું છે એ બજાર પ્રક્રિયાની અંદર બજાર સંશોધન દ્વારા જાણવામાં આવે છે. તો બજાર પ્રક્રિયાની શરૂઆત છે આ બજાર સંશોધનથી થાય છે અને એનો અંત છે એ ક્યાં આવે છે? તો કે ભાઈ વેચાણ પછીની સેવાઓ, એટલે કે ગ્રાહકને માલ સામાનનું આપણે વેચાણ કરી દઈએ છીએ બરાબર છે, ત્યારબાદ અમુક સેવાઓ છે એ આપણે પૂરી પાડતા હોઈએ છીએ. તો ભાઈ જે બજારીય પ્રક્રિયાનો અંત છે એ વેચાણ પછીની સેવાથી થાય છે, જ્યારે શરૂઆત છે એ બજાર સંશોધનથી થાય છે. ત્યારબાદ વેચાણની અંદર જોઈએ તો ઉત્પાદનના કાર્ય પછી વેચાણ શરૂ થાય છે અને માલ કે સેવાના વેચાણ સાથે જ પૂર્ણ થઈ જાય છે. વેચાણની અંદર તો શું છે, માત્ર ખાલી વેચાણ જ કરવાનું છે. એટલે જેવું ચીજ વસ્તુનું ઉત્પાદન થશે એટલે તરત જ શું કરવામાં આવે, સીધું વેચાણ કરી દેવામાં આવે. અને જેવું વેચાણ થઈ જાય ત્યાં જ વેચાણની કામગીરી તો શું થઈ જાય, એનું અંત આવી જાય બરાબર છે. એટલે શરૂઆત અને અંત સેનાથી થાય કે ભાઈ વેચાણથી થાય, વેચાણથી શરૂઆત થાય અને વેચાણથી જેનો અંત આવે. પછી ત્યારબાદ છઠ્ઠું છે મૂડીની જરૂરિયાત. માલનો સંગ્રહ, માલનું વર્ગીકરણ, પેકિંગ, માલ પર નિશાની કરવી અને માલની હેરફેર વગેરે કાર્યોમાં વધુ પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. હવે આપણે થયા બજારની પ્રક્રિયાની અંદર જોયું કે ભાઈ માત્ર એક કામગીરી નથી કરવાની પણ અનેક કામગીરી કરવાની છે, એનું કાર્યક્ષેત્ર વિશાળ છે. એટલે કે એની અંદર આપણે બજારની પ્રક્રિયાની અંદર માલનો સંગ્રહ પણ કરવો પડે છે, એ સિવાય બે માલનું પેકિંગ પણ કરવું પડે છે, માલને વર્ગીકરણ અને પ્રમાણીકરણ કરવાની પણ કામગીરી આવે છે. તો અને બીજું એ કે ભાઈ માલને એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર પણ કરવાની જરૂરિયાત ઊભી થાય છે. એટલા માટે બજારીય પ્રક્રિયાની અંદર જે મૂડીની જરૂરિયાત છે એ વધુ પ્રમાણમાં, કારણ કે જેમ વધુ કામગીરી કરવાની હોય તો એ મૂડીની જરૂરિયાત પણ કેવી પડે, વધુ પ્રમાણમાં પડે. એટલા માટે બજારીય પ્રક્રિયાની અંદર મૂડીની જરૂરિયાત કેવી હોય છે, વધુ પ્રમાણમાં હોય છે. જ્યારે વેચાણની અંદર શું છે તો કાર્યક્ષેત્ર મર્યાદિત હોવાને કારણે મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. હવે વેચાણનું કાર્યક્ષેત્ર તો કેવું છે કે ભાઈ મર્યાદિત છે, એટલે કે ખૂબ ઓછા પ્રમાણમાં કામગીરી, આમાં તો શું છે માત્ર વેચાણની કામગીરી કરવાની છે. જ્યારે બજારીય પ્રક્રિયાની અંદર તો શું છે ભાઈ તો અલગ અલગ ઘણી બધી કામગીરી કરવાની છે. એટલા માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે એ બજારીય પ્રક્રિયામાં વધુ પડે છે.
વિકાસ કરતો કઈ રીતે થાય એવા પ્રયત્ન છે એ વેચાણની અંદર કરવામાં આવે છે કે ભાઈ ચીજ વસ્તુ કે સેવાનું વેચાણ વધુ ને વધુ કઈ રીતે થાય એવા પ્રયત્ન છે એ વેચાણની અંદર કરવામાં આવે છે તો આ હતો કે બજારીય પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત હવે ત્યારબાદ આવે છે બજારીય સંચાલનની વિચારધારાઓ અથવા તો વિભાવનાઓ અથવા તો ખ્યાલ ત્રણેય કહી શકીએ અને બસ છે કે ભાઈ બજારીય સંચાલન છે તો એની અંદર કે ભાઈ વિચારધારાઓ શું છે અથવા તો કે ભાઈ એની વિભાવનાઓ શું છે અથવા તો કે ભાઈ ખ્યાલો કે ભાઈ તમારા વિચારો કે મંતવ્ય શું છે હવે બજારીય સંચાલન છે માર્કેટિંગ જેને આપણે કહીએ છીએ તો કે ભાઈ માર્કેટિંગ છે એ કંઈ આજકાલનું તો અસ્તિત્વમાં છે નહીં ઘણા વર્ષોથી છે બરાબર છે તો એ કંઈ નવી નથી ભાઈ આકસ્મિક નથી કે ભાઈ અચાનકથી ભાઈ માર્કેટિંગ ઉદભવેલું હોય અને તેનો ક્રમશઃ વિકાસ થતો રહ્યો છે આપણે જાણીએ છીએ કે ભાઈ બજાર છે એનો ક્રમશઃ એટલે કે ધીરે ધીરે કરીને ભાઈ વિકાસ થતો રહ્યો છે અને માર્કેટિંગ એ ગ્રાહકની ઈચ્છાઓ જરૂરિયાતો પૂરી કરવાની સઘન પ્રવૃત્તિ છે હવે માર્કેટિંગ દ્વારા આપણે શું કરીએ છીએ કે ભાઈ ગ્રાહકની જે કોઈ પણ જરૂરિયાતો છે કે ભાઈ ઈચ્છાઓ છે કે આપણે પૂરી કરી શકીએ છીએ અને કોઈ ચોક્કસ વિચારધારા ખ્યાલ કે ફિલસૂફીને ધ્યાનમાં રાખીને ધંધાકીય એકમો પોતાની માર્કેટિંગ પ્રવૃત્તિઓ કરતા હોય છે અને માર્કેટિંગમાં આવી જુદી જુદી ફિલસૂફીને માર્કેટિંગની વિભાવનાઓ કે ખ્યાલો તરીકે ઓળખવામાં આવે છે હવે દરેક ધંધાકીય એકમ છે એની પોતાની અલગ અલગ વિચારધારાઓ હોય છે અલગ અલગ ખ્યાલો હોય છે અલગ અલગ વિભાવના હોય છે તો જ્યાં અલગ અલગ ખ્યાલો કે વિચારધારાઓ છે એ શું છે કે ભાઈ બજારીય સંચાલનની વિચાર વિભાવનાઓ છે કે ભાઈ વિચારધારાઓ છે તો દરેક ધંધાકીય એકમ પોતાને જે અનુકૂળ આવતી હશે બરાબર છે અહીંયા પાંચ પ્રકારની વિભાવનાઓ છે એ આપેલી છે કે ભાઈ પાંચ પ્રકારની વિચારધારાઓ છે બરાબર છે આમાંથી કોઈ પણ વિચારધારા છે એ કોઈ પણ ધંધાકીય એકમ છે એ પોતે અપનાવવું પડશે બરાબર છે એવું જરૂરી નથી કે ભાઈ દરેક એકમે કોઈ એક જ વિભાવના છે એને ધ્યાનમાં રાખી અને પોતે પોતાની ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન છે એ પોતે કરતો હોય દરેક ધંધાકીય એકમની પોતાની અલગ અલગ વિચારધારા છે તો એ મુજબ પોતે ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરતું હોય છે તો એવી જ રીતે અહીંયા પાંચ અલગ અલગ વિભાવનાઓ છે એ આપેલી છે એમાં સૌથી પહેલી હોય છે કે ભાઈ ઉત્પાદન વિભાવના બીજી છે પેદાશ વિભાવના ત્રીજી છે વેચાણ વિભાવના ચોથી છે બજારીય વિભાવના અને પાંચમું છે સામાજિક વિભાવના તો હવે આપણે બધાને વારાફરતી વારા ડિટેલમાં જોઈએ તો સૌથી પહેલું છે કે ભાઈ ઉત્પાદન વિભાવના હવે દરેકના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવશે એમાં કે ભાઈ ઉત્પાદન વિભાવના એટલે શું તો આ વિભાવનાને ઉત્પાદનલક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે જેમાં પેદાશની પ્રાપ્યતા અને કિંમત ઉપર ભાર મૂકવામાં આવે છે કે પેદાશ છે આપણે ઝડપથી પ્રાપ્ત કઈ રીતે બરાબર છે એને ધ્યાનમાં રાખી અને ભાઈ ઉત્પાદન વિભાવના છે એ અપનાવવામાં આવે છે તેમજ ગ્રાહક સસ્તી પેદાશની જુદી પસંદગી આપે છે જ્યાં ગુણવત્તાને વધુ મહત્વ આપવામાં આવતું ન હોય પરંતુ વસ્તુની નીચી કિંમત અને પ્રાપ્યતા જરૂરી હોય ત્યાં ખ્યાલ અપનાવવામાં આવે છે અને આ વિભાવના મુજબ પેદાશના કોઈ પણ
અને પોતાના
કરવામાં આવે છે અને ગ્રાહક બજારનો રાજા છે તે અનુભૂતિ સાથે દરેક પ્રવૃત્તિ ગ્રાહક કેન્દ્રિત હોય છે અને તેના આધારે જ માર્કેટિંગ અંગેની નીતિ નક્કી કરવામાં આવે છે. બરાબર છે. હવે બજારીય વિભાવનાની અંદર શું છે તો કે ભાઈ અત્યારે જે હાલની અંદર સૌથી વધુ પ્રચલિત અને પ્રખ્યાત જો કોઈ વિભાવના હોય તો એ વિભાવના છે બજારીય વિભાવના. શું કામ ને? કારણ કે બજારીય વિભાવનાની અંદર શું છે કે ભાઈ ગ્રાહક છે એમની ભાઈ જરૂરિયાત પણ જાણવામાં આવે છે, એમની માંગ શું છે, અભિરુચિ શું છે, ફેશન ટેવ આ બધી ગ્રાહક વિશે